અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 5 સમજીએ. તેનો પહેલો દાખલો છે, સરવાળો કરો. પી કૌંસમાં પી માઇનસ ક્યુ, ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ આર અને આર કૌંસમાં આર માઇનસ પી. આ ત્રણેય પદાવલીને આપણે સરવાળો કરવાનો છે. જોઈએ, પહેલાં આપણે પદાવલી લખી દઈએ આપણી. પી કૌંસમાં પી માઇનસ ક્યુ, આનું આપણે સાદુરૂપ આપી દઈશું. જુઓ, પી ગુણ્યા પી તો શું થશે? પીનો વર્ગ. ચિહ્ન આવશે માઇનસ. પછી પી ગુણ્યા ક્યુ તો શું થાય? પી ક્યુ. હવે બીજી પદાવલી છે, ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ આર, આનું સાદુરૂપ આપી દઈએ. ક્યુ ગુણ્યા ક્યુ તો શું થશે? ક્યુનો વર્ગ. ચિહ્ન આવશે માઇનસ. અને ક્યુ ગુણ્યા આર તો શું થશે? ક્યુ આર. એ જ રીતે ત્રીજી પદાવલી છે આપણી, આર કૌંસમાં આર માઇનસ પી, આનું સાદુરૂપ આપીએ તો આર ગુણ્યા આર શું થાય? આરનો વર્ગ. ચિહ્ન આવશે માઇનસ. આર ગુણ્યા પી તો શું થશે? આર પી. આ રીતે આપણે પહેલાં પદાવલીનું સાદુરૂપ આપી દીધું. હવે એનું શું કરવાનું છે? આપણે સરવાળો. તો લખીએ, પી સ્ક્વેર માઇનસ પી ક્યુ સરવાળો છે એટલે પ્લસ. બીજી પદાવલી તો ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ આર પ્લસ ત્રીજી પદાવલી તો આર સ્ક્વેર માઇનસ આર પી. હવે અહીંયા જુઓ, પહેલાં આપણે વર્ગવાળા પદો મૂકી દઈશું અને પાછળ એક ઘાતવાળા પદો મૂકી દઈશું. તો પી સ્ક્વેર થશે પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, અને અહીં થશે માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આર પી. ફરીથી રિપીટ કરી લઈએ. આપણને જે પદાવલી આપેલી છે, પહેલાં આપણે સાદુરૂપ આપી દેવાનું. પી કૌંસમાં પી માઇનસ ક્યુ એટલે પી ગુણ્યા પી તો પી સ્ક્વેર થયા, માઇનસ પી ગુણ્યા ક્યુ તો પી ક્યુ થયા. બીજી પદાવલી ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ આર હતી, એમાં ક્યુ ગુણ્યા ક્યુ તો ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ ગુણ્યા આર એટલે ક્યુ આર થયા. ત્રીજી પદાવલીની અંદર આર કૌંસમાં આર માઇનસ પી એટલે આર ગુણ્યા આર તો આર સ્ક્વેર થયા, માઇનસ આર ગુણ્યા પી થયા. ત્રણેય પદાવલીને આપણે સાદુરૂપ આપી દીધું. હવે સરવાળો કરવાનો છે. તો પદાવલીઓ મૂકી દેવાની, પ્લસ મૂકો, બીજી પદાવલી મૂકી, પ્લસનું ચિહ્ન મૂક્યું, ત્રીજી પદાવલી મૂકી. હવે અહીંયા તો કોઈ છેદ ઉડતા નથી તો આપણે માત્ર એમને ગોઠવી દેવાના છે. તો પહેલાં બે ઘાતવાળા પછી એક ઘાતવાળા મૂકી દીધા તો પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આર પી થાય. એ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને આડી રીતે ના ફાવે તો તમે ઊભી રીતે પણ કરી શકો છો. તો જોઈએ આપણે બીજી રીત, એને આપણે ઊભી રીત પણ કહી શકાય. તો પહેલી પદાવલી છે આપણી, પી સ્ક્વેર માઇનસ પી ક્યુ સરવાળો કરવાનો છે એટલે પ્લસ મૂકી દઈએ. ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ આર જે બીજી પદાવલી છે, હવે જુઓ અહીંયા ક્યુ સ્ક્વેરવાળું તો કોઈ પદ નથી તો આપણે અહીંયા થોડીક જગ્યા મૂકી ને અહીં ક્યુ સ્ક્વેર મૂકીશું માઇનસ. હવે ક્યુ આરવાળું પણ કોઈ પદ નથી ઉપર તો આપણે અહીંયા ક્યુ આર મૂકી દેવાનું. હવે જે જગ્યા ખાલી છે ત્યાં આપણે શૂન્ય મૂકીશું, શૂન્ય પ્લસ શૂન્ય. શૂન્ય એટલા માટે કે આપણી ભૂલ ના પડે, અને ઉપર પણ શૂન્ય પ્લસ શૂન્ય મૂકી દઈએ, બરાબર. ત્યાર પછી પ્લસ ત્રીજી પદાવલી તો આર સ્ક્વેર. હવે અહીંયા કોઈ આરવાળું પદ નથી તો આપણે છેલ્લે મૂકી દઈએ પ્લસ આર સ્ક્વેર, અને માઇનસ આરપી તેવું કોઈ અહીંયા પદ નથી ઉપર તો આપણે માઇનસ આરપી મૂકી દઈએ. અને જે જગ્યા ખાલી રહેશે ત્યાં આપણે ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો કરી દેવાના. જો તમે ઝીરો ના કરો તો પણ ચાલી જાય. હવે આપણે સરવાળો કરી દઈએ. તો જુઓ, પી સ્ક્વેર ઝીરો ઝીરો એટલે શું થશે? પી સ્ક્વેર થશે. અહીંયા માઇનસ પી ક્યુ, બાકી બધું ઝીરો છે એટલે માઇનસ પી ક્યુ થઈ ગયા. અહીંયા ઝીરો છે, ક્યુ સ્ક્વેર ઝીરો તો શું થશે? ક્યુ સ્ક્વેર. અહીંયા ઝીરો માઇનસ ક્યુ આર ને ઝીરો તો માઇનસ ક્યુ આર થશે. અહીંયા ઝીરો ઝીરો ને આર સ્ક્વેર એટલે પ્લસ આર સ્ક્વેર, અહીંયા ઝીરો ઝીરો માઇનસ આર પી. ત્યાર પછી અહીંયા આપણે જુઓ, બંનેનો જવાબ સરખો આવે છે અને છેલ્લે અહીંયા કોઈ છેદ ઉડતા નથી તો આપણે ગોઠવી દેવાના પદોને. તો પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર
प्लस आर स्क्वेर थे माइनस पी क्यू माइनस क्यू आर ने माइनस आर पी। हवे जो अहीं विद्यार्थी मित्रों तमने आड़ी रीत के ऊबी रीत बने माथी जे रीत सरल पड़े ए रीते तमे गणी सको। अहीं आपणे आ टॉपिक पूरु करीए छीए, त्यार पछीना टॉपिक माटे आपणे नेक्स्ट विडियोमां मळीशुं। ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો।